नमस्कार मित्रों, धोरण 10 गणित स्वाध्याय 6.3 प्रश्न नंबर पहलो। अगाउना वीडियो में आपणे 3 दाखला आना जोई गया। अत्यारे चौथा दाखलानी वात करिए तो कई जोड़ीना त्रिकोण समरूप छे, जो समरूप होय तो कई शरतनो उपयोग करियो अने जोड़ीने संकेतमां लखवाना छे, एवे आपणे आगळ 3 दाखला लई लीधा छे। एना उपरथी अत्यारे चौथो दाखलो, तो अहीं एक खूणो आपेलो छे, कयो खूणो? एम 70 अने क्यू 70। तो सौ प्रथम आपणे खूणानुं माप लखी नाखीए कि खूणो एम बराबर खूणो क्यू बराबर केटला? 70। ત્યારબાદ બાજુની વાત કરીએ, આમાં સૌથી મોટી બાજુ કઈ છે? તો કે એલ એમ, તો એલ એમ ના છેદમાં આમાં સૌથી મોટી બાજુ કઈ છે? ક્યુ આર, તો એલ એમ 5/10 છેદ ઉડે એટલે કેટલા મળે? 1/2। એ જ રીતે બીજી બાજુ કઈ આપી છે? એમ એન, અને આમાં એક આપી છે પી ક્યુ। એમ એનનું માપ કેટલું આપ્યું? 2.5 છેદમાં પી ક્યુનું માપ કેટલું આપ્યું? 5। તો 2.5/5 કરીએ એટલે આપણને કેટલા મળે છે? તો કે 1/2। તો અહીં વિચારો જોઈએ, આ બંને ગુણોત્તર કેવા મળે છે? સમાન મળે છે। તો ગુણોત્તર સમાન હોય તો હું આવી રીતના લખી શકું કે એલ એમ છેદમાં ક્યુ આર બરાબર એમ એન છેદમાં પી ક્યુ બરાબર 1/2। એટલે કે બે બાજુના ગુણોત્તર સરખા છે ને એક ખૂણો સરખો છે, એટલે આ જોડીના ત્રિકોણ સમરૂપ છે। હાલો, સમરૂપ છે એવું ખ્યાલ આવી ગયા પછી કઈ શરતનો ઉપયોગ કર્યો એની વાત કરીએ। તો બે બાજુ અને એક ખૂણાવાળી શરત, આપણે સમરૂપતાની 3 શરત છે મિત્રો, થિયરીના વિડીયોમાં જોયું હતું। એક ખુખુખુ શરત, બીજી બાબાબા શરત, અને ત્રીજી બાખુબા શરત। તો અહીં કઈ શરતનો ઉપયોગ થયો હશે? તો કે શરત બાખુબા મુજબ, આ શરત આપણે વાત કરી। અને બાખુબા શરત મુજબ વાત કરી હોય તો આપણે ત્રિકોણને સમરૂપ લખવા હોય તો ત્રિકોણ એમ એન એલ સમરૂપ ત્રિકોણ। હવે અહીંયા સૌ પ્રથમ જો એમને અનુરૂપ કયો ખૂણો છે? ક્યુ। તો અહીંયા એમ પ્રથમ લખ્યા એટલે સૌ પ્રથમ આપણે શું લખવા પડશે? ક્યુ। ત્યારબાદ એમ એન, એમ એન બાજુને અનુરૂપ કઈ છે? પી ક્યુ। તો ક્યુ લખાઈ ગયા, પી બાકી શું વધ્યું? આર। તો આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે। ત્યારબાદ 5મા દાખલાની વાત કરીએ। નમસ્કાર, તો આગળના દાખલાની વાત કરી, અહીં બે બાજુ અને એક ખૂણો આપેલો છે। તો સૌ પ્રથમ નાની બાજુ કઈ છે? એ બી, એ બીના છેદમાં આમાં નાની બાજુ કઈ છે? ડી એફ, એટલે 2.5/5 એટલે 1/2। ત્યારબાદ આમાં મોટી બાજુ કઈ છે? બી સી, બીસીના છેદમાં આમાં મોટી બાજુ કઈ છે? ઈ એફ, 3/2 એટલે 1/2 એટલે, અને ત્રીજું અહીંયા ખૂણો એ અને અહીંયા ખૂણો એફ, આ કેટલા આપેલા છે? 80°। તો મિત્રો બે બાજુ, કઈ બે બાજુ? એ બીના છેદમાં ડી એફ બરાબર બીસીના છેદમાં ઈ એફ બરાબર 1/2, અને એક ખૂણો એ અને એફ સરખા છે। તો પ્રથમ નજરે આપણને આ બંને ત્રિકોણ સમરૂપ હોય એવું લાગે છે, પરંતુ આ જોડીના ત્રિકોણો સમરૂપ નથી। શા માટે નથી મિત્રો? તો અહીંયા વ્યવસ્થિત જો કે આ બે બાજુ અને એની વચ્ચેનો ખૂણો, આ બી અંતર્ગત ખૂણો આપેલો હોવો જોઈએ, જ્યારે અહીં આ બે બાજુ વચ્ચેનો અંતર્ગત ખૂણો આપેલો છે, એટલે ત્રિકોણ એ બી સીમાં બે બાજુઓ
कई बे बाजू तो के जेना माप आपेला छे ई ए बी अने बी सी नो अंतर्गत खूणो बी आपेल नथी, एटला माटे आपणे आ समरूप त्रिकोण नथी एवुं कह्युं छे। तो आ प्रश्न एकनो छेल्लो छठ्ठा दाखलानी वात करीए आपणे। तो छठ्ठा दाखला मित्रों बे त्रिकोण आपेला छे ने बे खूणा आपेला छे। तो आ ખૂણામાં 80 માપ અને સોરી આ ત્રિકોણમાં 80 અને આ ત્રિકોણમાં 80 એક ખૂણો સરખો છે, કયો ખૂણો? તો કે ખૂણો E બરાબર ખૂણો Q બરાબર 80, બાકીના કોઈ ખૂણાઓ સરખા નથી। તો સૌપ્રથમ આપણે ત્રિકોણ DEF માટે વાત કરીએ છીએ। તો આપણે અગાઉના ધોરણમાં એવું શીખી ગયા કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એટલે કે ખૂણો D વત્તા ખૂણો E વત્તા ખૂણો એફ બરાબર ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180। તો તેથી ડીનું માપ કેટલું રકમમાં આપ્યું? 70, ઈનું માપ 80, એફનું માપ આપેલું નથી। તો ખૂણો એફ બરાબર 180માંથી 70 અને 80 150 સરવાળો બાદ કરીએ એટલે કેટલો મળે છે? 30°। એ જ રીતે બીજો ત્રિકોણ, કયા ત્રિકોણ માટે? તો કે પી ક્યુ આર માટે આપણે વાત કરીએ છીએ। તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર 180। એમાં પીનું માપ નથી, ક્યુનું માપ કેટલું આપ્યું? 80, આરનું માપ 30 બરાબર ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180। તો ખૂણા પીનું માપ આપણને 180માંથી 80 અને 30નો સરવાળો 110 બાદ કરીએ એટલે કેટલો મળે? 70। હવે ફરીથી જો આ ખૂણા ડીનું માપ અને ખૂણા પીનું માપ કેવું થાય છે? સરખું 70। એ જ રીતે આ ખૂણા આરનું માપ અને આ ખૂણા એફનું માપ કેવું થાય છે? 30। તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ કેવા મળી ગયા? આપણને સરખા મળી ગયા। તો આપણે શું લખી શકીએ? તો કે આ જોડીના ત્રિકોણો સમરૂપ છે। અને મિત્રો સમરૂપ ત્રિકોણ હોય તો આપણે શરત લખવાની કીધી હતી, તો કે શરત ત્રણેય ખૂ 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 એટલે કે ખૂણા 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 શરત મુજબ। અને ત્રિકોણ સમરૂપ હોય તો સમરૂપ ત્રિકોણ કયા છે એ લખીએ આપણે। તો સૌપ્રથમ હોય DEF સમરૂપ ત્રિકોણ, એવું લખી દીધું। તો ડીના માપ જેટલું જ કોનું માપ છે? પી। ત્યારબાદ ઈના માપ જેટલું રકમમાં આપ્યું છે? ક્યુ। અને એફના માપ જેટલું જ કોનું માપ છે? આરનું માપ છે। તો આ તમારા સમરૂપ ત્રિકોણ છે કે નહીં એ દાખલો પૂર્ણ થાય છે। મિત્રો કોઈ દાખલામાં ખ્યાલ ન આવ્યો હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો। થેન્ક યુ।